સાબરકાંઠા જિલ્લાના ઈડર મુટેરી ખાતે 72મો વનમહોત્સવ યોજાયો. દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વર્ગીય કનૈયાલાલ મુનશીજીએ સને 1950માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વન મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવેલ છે. આ સંદર્ભમાં રાજ્ય કક્ષાનો વન મહોત્સવ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાના કલગામ ખાતે યોજાયો. સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ ઈડર તાલુકાના મુડેટીના એસ.આર.પ.એફ. કેમ્પસ 6 ખાતે સંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે લોકસભાના સંસદ દીપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વૃક્ષો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૃક્ષો માનવીને પોષણ, રોજગારી, આર્થિક વળતર અને ઓક્સિજન આપે છે. વન વિભાગ દ્વારા વૃક્ષો ઉછેર તેનું જતન કરે છે તેને વંદન કરું છું. આજે આ કેમ્પસમાં એસ.આર.પી.ના જવાનો વૃક્ષારોપણ કરશે તેમનું કાયમી સંભાળણું રહેશે. સંસદે જણાવ્યું કે મેં પણ મારા ખેતરમાં કેસરના 2000 ઝાડ વાવ્યા છે અને આમરા, સીતાફળ, લીંબુ જેવા ફરા વૃક્ષો જ્યાં પણ સેઢા પાર ઉપાર ઉગાડીને આર્થિક ઉપાર્જન મેળવી શકાય છે. સાથે સાથે મહુડાના ઝાડને લોકો ઉછેરે છે, તેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વનો ઊભા કરવાની પરંપરા વિકસાવી છે જે અદ્ભુત છે, જેને આજના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી રહ્યા છે. આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય હિતુભાઈ કનુડિયાએ જણાવ્યું કે કોરોના કાળમાં આપણે સૌને ઓક્સિજનની અછત અને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે, એટલે આવા વન મહોત્સવ થકી વધુ ને વધુ વૃક્ષો ઉછેરાય, હરિયાળું ગુજરાત બને તેવા સૌએ નક્કર પ્રયત્નો કરવા જોઈએ. મારા પિતા નરેશ કનોડિયાને કોરોનામાં જીવ છોડવો પડ્યો એટલે મને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. મોટા વૃક્ષો વાવો, વાવો તો ઘટાટોપ થાય ત્યાં સુધી કાળજી રાખવા સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ 72મા વન મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે ભૌગોલિક વિસ્તારના 33% વિસ્તારમાં જંગલ વૃક્ષો હોવા જોઈએ. હજી આપણે ઘણી મજલ કાપવાની છે, પણ તેમાં સૌ સાથે મળીને વૃક્ષો વાવીશું તો શક્ય બનશે. યોજનાઓ માત્ર કાગળ પર જ નહીં રહે, વાસ્તવિક ધરતી પર ઉતરે તે ખૂબ જરૂરી છે. ગૌચર પડતર જમીનમાં રોડની પટ્ટી વિસ્તારમાં પણ વૃક્ષોને ઉછેરીને હરિયાળું બને અને મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોને ઝડપી ઉછેર અને ઉત્પાદન મેળવી શકાય છે. વન વિભાગ વિનામૂલ્યે રોપાઓ આપે છે, તેના સૌ લાભ ઉઠાવે તો આ વન મહોત્સવ સફળ બનશે. આ પ્રસંગે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક કેપી ચાવડાએ સૌને આવકારી સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન મારફત વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લામાં 32,60,000 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે વન વિભાગના કર્મીઓએ ઉત્તમ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા તથા સ્વસહાય બહેનોનું સન્માન કરાયું હતું અને બહેનોને નિર્ધૂમ ચૂલાની સગડી મહાનુભાવોનો હસ્તે અર્પણ કરાઈ હતી અને કેમ્પમાં વૃક્ષારોપણ તથા ડ્રોન દ્વારા સીડનું વાવેતર કરાયું હતું. ઉજવણી પ્રસંગે ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ મતી હર્ષાબેન વણકર, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડામોર, પ્રાંત અધિકારી મતી પરીખ, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સંગઠનના અગ્રણી પ્રેમલભાઈ દેસાઈ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, એનસીસી કમાન્ડ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. દક્ષ ભટ્ટ, ZSTV, હિંમતનગર. 15 ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTV ના માધ્યમથી પાઠવું છું.